हेलो फ्रेंड्स, आपने लास्ट में सांभळ्यु संतुलित संरचना एनी अंदर दोस्तों आपने 1D 2D अने 3D जोयेलू। मित्रों, लास्ट लेक्चर में आपने 3D रचना जोयेली, जेनी अंदर द्विपरिमाणीय चौरस संवृत रचना में त्रिपरिमाणीय चौरस संवृत रचना जेमा ए प्रकारनुं लेयर थाय छे ए आपने जोयेलू दोस्तों, बराबर। एना पछी एनी अंदर आपने 3D માં બીજું જોયેલું દ્વિપરિમાણીય ષટ્કોણીયમાંથી ત્રિપરિમાણીય સમરૂપ રચના, જેની અંદર AB પ્રકારનું લેયર થાય છે દોસ્તો, એમાં જોયું હતું, જેમાં આપણે જોયું હતું ચતુષ્ફલકીય છિદ્રો, બરાબર, HCPની અંદર રચના જોવા મળે છે। એના પછી આપણે જોયેલું હતું દોસ્તો ABC પ્રકારનું લેયર, જેની અંદર આપણે અષ્ટફલકીય છિદ્રો જોવા મળ્યા હતા, બરાબર। એમાં આપણે FCC અને એની અંદરનું જે એટમ ઘટક છે CCP એની આપણે ચર્ચા કરેલી, જેમાં આપણે 4 પરમાણ્યમાંથી બનતું હોય તો એને આપણે સમચતુષ્ફલકીય છિદ્રો કહેતા હતા, અને 6 ઘટકોમાંથી બને એને આપણે, એમાં જે છિદ્રો રચાય એને કયું કહેતા હતા દોસ્તો, અષ્ટફલકીય છિદ્ર, બરાબર। આ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરેલી દોસ્તો। એમાં પછી આપણે આગળ જોયેલું કે સમૃદ્ધ સંરચના બને છે ત્યારે જેટલા સમૃદ્ધ કણ હોય એના કરતાં સમચતુષ્ફલકીય છિદ્ર છે એ ડબલ હોય છે, બરાબર, અને અષ્ટફલકીય છિદ્ર છે એ એમના જેટલા જ હોય છે। એટલે તે રચનામાં સમૃદ્ધ કણ જેટલા ભાગ લે એટલા ને એટલા અષ્ટફલકીય છિદ્ર હોય, અને સમચતુષ્ફલકીય છિદ્ર છે એમના કરતાં ડબલ હોય છે। આ આપણે લાસ્ટમાં દોસ્તો ચર્ચા કરેલી, આજે આપણે એની અંદર 2 પ્રોયડા છે એમનો ઉકેલ મેળવવાનો છે, જેની અંદર તો સંયોજન સૂત્ર મેળવવાનું છે, એમાં સંયોજન સૂત્ર, બરાબર, સંયોજનનું સૂત્ર, બરાબર। આની અંદર આપણે લાસ્ટમાં જોયેલું દોસ્તો, તે મોટા આયન હોય જેને ઋણ આયન રચના તરીકે ઓળખવામાં આવે છે, અને નાના આયન છે એને ધન આયન જેની અંદર રોઠવાયેલા હોય છે એ, બરાબર, છિદ્રોમાં રોઠવાય છે, જેની અંદર નાના જે હોય, બરાબર, તેને સમચતુષ્ફલકીય કહેવામાં આવે છે, અને જે મોટા હોય છે એમને અષ્ટફલકીય છિદ્ર કહેવામાં આવે છે, બરાબર। આપણે એ બંને અષ્ટફલકીય છિદ્ર શું છે અને સમચતુષ્ફલકીય છિદ્ર શું છે એ આપણે દોસ્તો આગળ જોયેલું હતું, અને દરેકે દરેક છિદ્ર છે એ ભરાય એવું જરૂરી હોતું નથી, તો જે મોટા છે ધન આયનો છે એ નાના, અને ઋણ આયનો છે એ મોટા, બરાબર। એ તો મોટા જે છિદ્ર અષ્ટફલકીય છિદ્ર હોય એની અંદર મોટા આયન ગોઠવાય છે જે ઋણ આયન તરીકે ઓળખવામાં આવે છે, અને નાના સમચતુષ્ફલકીય છિદ્ર છે એમાં નાના આયનો એટલે તે ધન આયનો ગોઠવાય છે, બરાબર। આજે આપણે ક્રોયડાનો ઉકેલ મેળવવાનો છે, એના ઉપરથી આપણે સંયોજન સૂત્ર તાળવાનું છે, બરાબર। તો તમને ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 18 ઉપર 2 ક્રોયડા આપેલા છે, એક્ઝામ્પલ આપેલા છે, જેમાં આપણે એમનું સંયોજન સૂત્ર શોધવાનું છે। તો દોસ્તો આપણે આજે શોધીએ સંયોજન સૂત્ર, બરાબર। એમાં એક્ઝામ્પલ નંબર 1 પ્રોયડા નંબર 1ની અંદર એવું છે દોસ્તો કે એક સંયોજન 2 તત્વો એક્સ અને વાય, બરાબર, એક સંયોજન 2 તત્વો એક્સ અને વાયનું બનેલું છે। તો દોસ્તો આપણે શરૂઆત કરીએ, સૌથી પહેલાં આપણે સંયોજન લઈ લઈએ, બરાબર, સંયોજન કયું છે દોસ્તો, એક્સ અને વાય, આગળ વાંચતા જઈએ એની સાથે સાથે આપણે સોલ્વ કરતા જઈએ। તો સંયોજન આપણી પાસે કયું છે, એક્સ અને વાય, દોસ્તો આ રીતે કરશો તો તમે સરળતાથી કરી જશો, બરાબર। આગળ કહે છે, અને તત્વ એક્સ છે એ ધનાયન તરીકેના પરમાણુ, બરાબર, બધા જ અષ્ટફલકીય છિદ્રો ધરાવે છે, એનો મતલબ કયું છે દોસ્તો, એક્સ કયા છિદ્રો ધરાવે છે, ધનાયન અષ્ટફલકીય, કયા ધરાવે છે દોસ્તો, અષ્ટફલકીય છિદ્રો ધરાવે છે, બરાબર। આ વસ્તુને આપણે ખાસ જોવાની છે। આગળ કહે છે કે વાય છે એ ઋણ આયન છે, એનો મતલબ મોટા છે, બરાબર, એટલે કે મોટા આયનો છે, વાય છિદ્રની અંદર મોટા આયનો રૂઠવાય છે, પરમાણુઓ CCP બનાવે છે, એનો મતલબ આ કોણ બનાવે છે દોસ્તો, CCP। સંયોજનનું આપણે દોસ્તો સૂત્ર શોધવાનું છે, બરાબર। તો અહીં તણે આપણે લઈ લઈએ સંયોજનનું સૂત્ર, શું લેશું દોસ્તો, સંયોજનનું સૂત્ર। તો સિમ્પલ વસ્તુ છે, એક્સ અને વાય છે તો એટલે સૌથી પહેલાં આપણે સંયોજનના સૂત્રમાં એક્સ અને વાય લખી દઈએ, એ અને બી હોય તો AB લખવાનું, સી અને ડી હોય તો સી અને ડી લખવાનું, આર અને એસ હોય તો આર અને એસ, જે પણ સંયોજન આપણને આપેલા હોય એ પહેલાં સૂત્રમાં લખવાના, બરાબર દોસ્તો, અહીં સુધી ક્લિયર। હવે આગળ આવીએ તો અહીં તણે હવે આપણને એ જોવાનું છે કે સમચતુષ્ફલકીય છે અને અષ્ટફલકીય છે,
तो एनी अंदर सौथी पहला आपणे एनी संख्या लेशुं बराबर। तो सीसीपी छे तो आपणे एनी संख्या में लईए एन, धारो तो केटला छे एन। तो जो संवृत त्रण जो एन होय तो अष्टफलकीय छिद्र छे एटले एना जेटला ज होय तो ई पण केटला थाय एन थाय बराबर दोस्तों। तो एनो मतलब अहीं त्रणे रेशियो केटलो आव्यो वन वन, केटलो आव्यो दोस्तों वन वन, तो वन इज टू वन। तो अहीं त्रणे एक्स इंटू वाय बराबर एक्स वन अने वाय पण वन, तो आपणुं संयोजनुं सूत्र शुं थयुं दोस्तों एक्स वाय, वन ना लखीए तो चाले बराबर। हवे सपोज तमने रत्वमनी अंदर एवुं आपेलुं होत त्यां अष्टफलकीय छे त्यां तमने समचतुष्फलकीय आपेलुं होत, समचतुष्फलकीय बराबर अष्टफलकीयनी जग्याए तमने दोस्तों कया छिद्रो आपेला होत, समचतुष्फलकीय छिद्रो आपेला होत। तो तमे शुं करो दोस्तों, तो अहीं त्रणे संवृत रचनानी अंदर सीसीपी त्रण तो एट ज आवशे बराबर, समचतुष्फलकीय एना करता केटला होय डबल होय बराबर। तो आमनो एन अने आमनो एन सब एन वन, तो आ केटला थया टू। तो अहीं त्रणे एमनुं संयोजन सूत्र केटलुं थाय दोस्तों एच टू बराबर, एच टू रेस टू वाय वन, ख्याल आई गयो दोस्तों। तो आ रीते आपणे संयोजन सूत्र मेळवानुं छे, समझी गयो। ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ, સંયોજન આપણી પાસે એક્સ અને વાય છે દોસ્તો, સૂત્ર મેળવવાનું છે તો એમાં જેટલા સંયોજન હોય એટલા સંયોજન પહેલાં લખવાના, પછી આપણે જોવાનું છે સીસીપી, તો સીસીપીની અંદર સંવૃત ત્રણ છે એન બરાબર, તો સામે અષ્ટફલકીય છિદ્ર છે તો એના જેટલા જ થશે એટલે એ પણ કેટલા થશે એન થશે, સામે જો એન વન લઈએ તો આ પણ કેટલા થાય વન, એટલે એનું સંયોજન સૂત્ર શું થયું એક્સ વન રેસ ટુ વાય વન બરાબર, જેને આપણે વન ના લખીએ તો પણ ચાલે। સપોઝ તમને રત્નની અંદર અષ્ટફલકીય છિદ્ર છે બરાબર, તમને અષ્ટફલકીય છિદ્ર છે ત્યાં તમને જો સમચતુષ્ફલકીય છિદ્ર આપેલું હોત તો તમે શું કરત એના કરતાં ડબલ બરાબર, સંવૃત્તણ સીસીપીમાં જેટલા સંવૃત્તણ છે એના કરતાં ડબલ। આપણે આગળ હજુ ટોપિક આવશે કે સમચતુષ્ફલકીય છિદ્રનું સ્થાન ક્યાં છે એના ઉપરથી તમને ક્લિયર થઈ જશે કે સીસીપીની અંદર આપણે એન કઈ રીતે લઈએ છીએ બરાબર। સીસીપીમાં જો અહીંયા ચાર લઈએ તો અહીંયા કેટલા થઈ જાય સામે સમચતુષ્ફલ, તો આઠ થઈ જાય, એ આગળ તમને હું સમજાવું છું બરાબર ને। અહીં એટલું ધ્યાન રાખો કે સીસીપીની અંદર ધારો કે આપણે એન લીધા તો સમચતુષ્ફલકીયમાં એના કરતાં ડબલ હોય એટલે કેટલા હોય ટુ એન હોય બરાબર, આ આપણું જે સૂત્ર છે એના પ્રમાણે। તો એન સપોઝ તો વન હોય તો સમચતુષ્ફલકીય કેટલા થાય ટુ, તો એનું સૂત્ર શું થાય ટુ ઇન્ટુ બરાબર એચ ટુ વાય વન, ખ્યાલ આવી ગયો દોસ્તો બધાને। ઓકે સરસ, હવે આગળ ચાલીએ પ્રેડા નંબર ટુ બીજાની અંદર ચાલીએ, તો એની અંદર દોસ્તો તમને રકમમાં શું આપેલું છે જો તત્વ બીના પરમાણુઓ, તત્વ બીના પરમાણુઓ એચ સી પી લેટિસ રચે છે અને તત્વ એના પરમાણુઓ, તો એનો મતલબ આપણી પાસે અહીંયા તત્વ કેટલા છે બે, તો આપણે સૌથી પહેલાં સંયોજન લખી લઈએ સંયોજન બરાબર, સંયોજનના તત્વો કયા છે એ બી, આપણે અહીંયા લઈ લઈએ એ, અહીંયા લઈ લઈએ બી બરાબર, એ બી છે એચ સી પી બનાવે છે, એચ સી પી બનાવે છે, એમાં મોસ્ટલી શું હોય સમચતુષ્ફલકીય હોય, આપણે અહીંયા રકમમાં આપેલું છે એ કેવા બનાવે છે છિદ્રો સમચતુષ્ફલકીય, તો આપણે અહીંયા લઈ લઈએ તો એ કેવા બનાવે છે સમચતુષ્ફલકીય બરાબર। પણ તમને રકમમાં આપેલું છે છિદ્રોના બે તૃતીયાંશનો ભાગ, તો અહીં પણ આપણે એ કેટલા લેવા પડશે બે તૃતીયાંશ, ખ્યાલ આવી ગયો દોસ્તો। ઓકે હવે આગળ વધીએ એનું સૂત્ર, તો સૂત્ર શું થશે દોસ્તો એ ને બી આ તો આવશે જ, હવે એની અંદર નંબર કેટલા આવશે એ જોવાના છે। તો આપણે અહીં પણ લઈ લઈએ એફ એચ સી પી છે એની સંવૃત ત્રણ એન છે બરાબર, તો આના સંવૃત ત્રણ કેટલા થશે ટુ એન બરાબર, પણ એની આગળ એ કેટલામો ભાગ રોપે છે બે તૃતીયાંશ, ખ્યાલ આવી ગયો બધાને। ઓકે હવે આપણે લઈએ કે સપોઝ એન છે સંવૃત ત્રણ એમના એચ છે બરાબર, એનો સંવૃત ત્રણ કેટલો છે એચ છે, તો અહીંયા કેટલા થશે બે તૃતીયાંશ ગુણ્યા બે ગુણ્યા એક બરાબર, તો આ કેટલા આવશે ચારના છેદમાં ત્રણ બરાબર રેસ ટુ વન, ખ્યાલ આવી ગયો। હવે લસા લેવાનો છે દોસ્તો એ તો તમને બધાને આવડતો જ હશે, ચારના છેદમાં ત્રણ છે તો અહીંયા એકના છેદમાં ત્રણ કરવા હોય તો આપણે શું કરવું પડે દોસ્તો ઉપર પણ ત્રણ અને નીચે પણ ત્રણ બરાબર, ઉપર નીચે ત્રણથી ગુણવાના, ત્રણ ત્રણ નીકળી ગયા, તો એનો મતલબ આમનો રેશિયો કેટલો આવ્યો ફોર રેસ ટુ થ્રી,
बराबर। तो संयोजन सूत्र केटलू थयु दोस्तों, ए ने बी तो आवशे ज, ए केटला छे 4, बी केटला छे 3, बराबर दोस्तों। समझेजो फरीथी एकवार रिवीज कर लईए, बराबर, एकवार फरीथी जोई लईए। तत्व बी ना परमाणु HCP लेटिस रचे छे, तो संयोजन ना तत्व आई गया ए अने बी, बराबर। एना परमाणु समचतुष्फलकीय छिद्रोना बे तृतीयांश में भाग में है, बे तृतीयांश समचतुष्फलकीय छिद्र में गोठवायेला है, बाकी ना खाली है, बराबर। अपने आगे जोयेलू के बधे बधा गोठवाय जरूरी होत नहीं, बराबर। तो बे तृतीयांश में भाग में समचतुष्फलकीय छिद्रो रचाय है। तो आगे जो हमें अपने तो ए बी बी HCP है, अँ बे तृतीयांश HCP નું આપણે એન લઈએ તો અહીંયા બે તૃતીયાંશ ઇન્ટુ શું થશે દોસ્તો, સમચતુષ્ફલકીય છે એટલે 2N। આ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે દોસ્તો, અષ્ટફલકીય હોય તો એન, કારણ કે બે કેવા હોય છે, સરખા હોય છે। સમચતુષ્ફલકની અંદર શું હોય છે, એના કરતાં ડબલ હોય છે, બરાબર। 1 લઈએ એટલે એ થશે 2 × 2 = 4, 4 ના છેદમાં 3, લસા લઈએ, બરાબર દોસ્તો। આ તમને આવડે છે બધાને, એટલે ઉપર નીચે 3 થી ઋણીએ એટલે 3 3 સામસામે છેદના શું થશે, ઉડી જશે, તો અહીંયાના 4 नहीं ना 3। तो आ थी गयो आपणो दोस्तों संयोजन सूत्र, बराबर। ए बी अहीं तरह तमे डायरेक्ट पण करी शको दोस्तों, शीखवाड़ी दऊं छूं तमने। ए बी तमे लखी दीधा, तमने डायरेक्ट ख्याल आई गयो, तो आ एन आ 2/3 × 2N, बराबर। अहीं तरह तमे 1 लो तो अहीं तरह 4/3 थया, तमे डायरेक्ट लसा लई 4 × 3, तो आ F4B3। તમે આ રીતે ડાયરેક્ટ પણ દોસ્તો કરી શકો છો, બરાબર। પણ ડાયરેક્ટ ના ફાવે તો આ રીતે આપણને કરવાનું છે, બરાબર દોસ્તો। એકદમ સરળ ને સિમ્પલ છે, ઇન્ટરેસ્ટિંગ પણ છે, બરાબર। તો આ રીતે સંયોજનનું સૂત્ર મેળવવામાં આવે છે, બરાબર ને। આગળ આપણે દોસ્તો એના પછી લેશું સમચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન કઈ રીતે નક્કી થાય છે, કેમ કે આપણે અહીં જોયું તે સમૃદ્ધ સંતુલિત રચનામાં જો 3N હોય તો એના અષ્ટફલકીય છે એ પણ એના જેટલા જ મળે છે, તો એ કેવી રીતે મળે છે, કેમ મળે છે એ આપણે આના પછી નેક્સ્ટ ટોપિકમાં જોશું, નેક્સ્ટ લેક્ચરમાં જોશું। આજે આ લેક્ચર્સની અંદર આપણે આ બે ક્વેડાનો ઉકેલ શોધ્યો દોસ્તો, ને જો સમચતુષ્ફલકીય છિદ્ર હોય તો સમૃદ્ધ 3 જો એન હોય તો એના કરતાં છિદ્ર છે એ કેટલા થાય દોસ્તો, ડબલ થાય। જો 3 4 હોય તો છિદ્રો 8 થાય, અને અષ્ટફલકીય છિદ્રની વાત કરી તો જો 3 4 હોય તો અષ્ટફલકીય છિદ્રો પણ કેટલા થાય, 3 4 જ થાય। પણ એ કેવી રીતે થાય છે, કેમ થાય છે એ દોસ્તો એની રચના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। આજના લેક્ચરમાં આટલું જ દોસ્તો, તો આ બધાએ તમારે તમારી બુક્સની અંદર લખી અને મારે મોકલવાનું છે।